તમે બધાએ આચાર્ય વિદ્યાસાગર મહારાજનું નામ તો સાંભળ્યું જ હશે. જ્યારે તેમને સમાધિ લીધી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો. ત્યારે એ સવાલ થાય કે આચાર્ય કોણ છે જેને પીએમ મોદી પણ માને છે અને એમના આશીર્વાદ લે છે. નમસ્કાર, આપની સાથે હું છું પાર રાઠોડ. જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે 77 વર્ષની ઉંમરે સમાધિ લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર એટલે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું કે મારી સંવેદનાઓ આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર મહારાજના ભક્તો સાથે છે. સમાજના તેમના યોગદાન માટે આવનારી પેઢીઓ તેમને યાદ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2023માં છત્તીસગઢના રાજંગદાવ ગામ સ્થિત પ્રસિદ્ધ તીર્થસ્થળ ડોંગરગઢની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ આચાર્ય વિદ્યાસાગર મહારાજને મળ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને આચાર્ય વિદ્યાસાગર મહારાજના ચરણ સ્પર્શ કર્યા હતા, આશીર્વાદ લીધા હતા અને એ ફોટોઝ પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજનો જન્મ 10 ઓક્ટોબર 1946 થયો હતો. કર્ણાટકમાં બેલગામ જિલ્લામાં કન્નડ ભાષી જૈન પરિવારમાં તેમનો જન્મ થયો. જ્યાં તેમને જન્મ થયો તે અત્યારે મંદિર બનાવી દેવામાં આવ્યું છે, મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યું છે. તેમનું બાળપણનું નામ વિદ્યાસાગર હતું. જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજ વર્ષ 1968માં 22 વર્ષની ઉંમરે દિગંબર સાધુ બની ગયા. તેમના નાના ભાઈઓ યોગસાગર મહારાજ અને સમય સાગર મહારાજે બ્રહ્મચાર્યનું વ્રત લીધું અને બાદમાં તેમણે પણ સાધુ બની ગયા. મહારાજનો પ્રભાવ એટલો બધો હતો કે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હોય કે પછી કમલનાથ, બધા જ તેમની આજ્ઞાનું પાલન કરતા હતા. મહારાજના સમાધિ લીધા બાદ જૈન સમાજના લોકો ડોંગરગઢમાં ઉમટી પડ્યા છે. આચાર્ય વિદ્યાસાગર મહારાજના અંતિમ સંસ્કાર કરતા પહેલાં જે અંતિમ યાત્રા હોય તેમાં લાખોની ભીડમાં લોકો આવ્યા છે. મધ્યપ્રદેશમાં સરકારના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા અને સાથે જ અડધા દિવસ માટે રાજકીય શોક પણ ઘોષિત કરવામાં આવ્યો. છત્તીસગઢમાં પણ સરકારે અડધા દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. જ્યારે મહારાજની અંતિમ યાત્રા નીકળી ત્યારે લાખો લોકો ત્યાં આવ્યા હતા. એમના દર્શન કરવા માટે, એમની એક ઝલક જોવા માટે દ્રશ્યો ખૂબ કરુણ અને ભાવુક હતા. તો એ દ્રશ્યો પર નજર કરીએ. ક્રમ કરી કાઢી દે રેડ લેના કલી બેટા કઈ કામ નહી કરતા કલી બેટા કમા કરતા